હલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું મારી ચેનલ પર તો આજે આપણે બનાવીશું લગ્ન પ્રસંગે બાળકના જન્મ પર અથવા તો કોઈ શુભ અવસર પર બનાવવામાં આવતી વાનગી તો એની માટે આપણે એક કપ ઘઉંના ફાળા લઈ લેવાના છે અને આ ઘઉંના ફાળા આપણે બહુ મોટા કે બહુ ઝીણા નથી લેવાના જે મીડિયમ સાઇઝના આવે છે તે લેવાના છે અને આ ઘઉંના ફાળા આ રીતે પેકેટમાં બહુ જ સહેલાઈથી મળી જાય છે અને આ રીતે પેકેટમાં આવતા ઘઉંના ફાળાની ક્વોલિટી બહુ સારી હોય છે તો એક કપ ભરીને આપણે ઘઉંના ફાળા લઈ લેવાના છે અને અડધો કપ આપણે દેશી ઘી લેવાનું છે જો તમારી પાસે મેઝરમેન્ટ કપના હોય તો ઘરમાં રહેલી કોઈ પણ મીડિયમ સાઇઝની વાટકીનો માપ સેટ કરી લો હવે કુકરમાં આપણે પહેલાં તો ઘી નાખી દઈશું ઘી આપણું થોડું ગરમ થાય એટલે આપણે એમાં ત્રણ ઈલાયચી ચાર પાંચ લવિંગ અને બે તજના ટુકડા નાખીશું અને એકવાર આપણે આને હલાવી લઈશું જેથી ઘીમાં આની સરસ સુગંધ બેસી જાય હવે આમાં આપણે એક કપ ઘઉંના ફાળા નાખી દઈશું અને સારી રીતે હલાવી લઈશું અને સ્લો ફ્લેમ પર જ આપણે ઘઉંના છે માટે પણ ઉતાવળ નથી કરવાની સ્લો જ આપણે ઘઉંના ફાળાને ઘીમાં શેકાવા દેવાના છે બજારમાં ત્રણ જાતના ઘઉંના ફાળા મળે છે મોટા મીડિયમ અને ઝીણા દાણાના ફાળા મળે છે તો આપણે જે મીડિયમ સાઇઝના ઘઉંના ફાળા આવે છે તે લેવાના છે તો ઘઉંના ફાળાને આ રીતે આપણે હલાવતા રહેવાનું છે જેથી નીચેથી ચોંટે નહીં અને આઠ થી દસ મિનિટ સુધી આ જ રીતે આપણે ઘઉંના ફાળા શેકવાના છે આઠ દસ મિનિટ પછી આપણા ઘઉંના ફાળા સરસ રીતે શેકાઈ ગયા છે અને કલર પણ તમે જોઈ શકો છો કે ચેન્જ થઈ ગયો છે અને ફાળા શેકાયાની બહુ સરસ સુગંધ પણ આવી રહી છે તો હવે આમાં આપણે બે ચમચી જેવી બદામની કતરણ અને બે ચમચી જેવી કિસમિસ નાખીશું અને આને સારી રીતે હલાવીને વીસથી પચીસ સેકન્ડ માટે જ આને સાંતળી લેવાનું છે ગેસની ફ્લેમને આપણે સ્લો જ રાખવાની છે આમાં તમે કાજુ પિસ્તા અને અખરોટ પણ નાખી શકો છો પણ કિસમિસ અને બદામનો ટેસ્ટ જ આમાં બહુ સરસ આવે છે તો જો વીસથી પચીસ સેકન્ડમાં જ આપણી કિસમિસ સરસ રીતે ફૂલી ગઈ છે અને બદામ પણ આપણી સરસ રીતે સંતળાઈ ગઈ છે તો હવે આમાં આપણે પાણી નાખીશું તો એક કપ ઘઉંના ફાળાની સામે આપણે અઢી કપ ભરીને પાણી નાખવાનું છે તો અઢી કપ ભરીને આપણે આમાં પાણી નાખી દઈશું અને પાણી આપણે ગરમ નાખવાનું છે ઠંડુ નથી નાખવાનું જો તમે ઠંડુ પાણી નાખી દેશો તો ઘઉંના ફાળા ચવળ થઈ જશે એક વખત સારી રીતે હલાવી લઈશું તો આ આપણે ગુજરાતી ટ્રેડિશનલ લાપસી બનાવી રહ્યા છે તો લાપસી બનાવવા માટે એક કપ ઘઉંના ફાળાની સામે ત્રણ કપ પાણી જાય છે તો અઢી કપ આપણે પાણી અત્યારે નાખ્યું છે અને બાકી વધેલા અડધા કપ પાણીનો ઉપયોગ આપણે આગળ કરીશું તો પાણી આપણું સારી રીતે હવે ઉકળી ગયું છે તો હવે આપણે કૂકરનું ઢાંકણ લગાવીને ઘઉંના ફાળાની ત્રણ સીટી આપણે બોલાવી લઈશું ત્રણ સીટી આવી જાય અને થોડું પ્રેશર નીકળી જાય એટલે ઢાંકણ ખોલીને આપણે જોઈ લઈશું તો તમે જોઈ શકો છો કે ઘઉંના ફાળા આપણા બહુ સારી રીતે બફાઈ ગયા છે અને સાઈઝમાં પણ ફૂલીને એ ડબલ થઈ ગયા છે અને ઘઉના ફાળાએ સરસ રીતે પાણીને શોષી લીધું છે તો જો આ રીતે આપણે આંગળીમાં દબાવીએ છીએ તો સરસ રીતે એ દબાઈ જાય છે અને સોફ્ટ લાગી રહ્યું છે તો ઘઉંના ફાળા આપણા સરસ રીતે ચઢી ગયા છે તો હવે કૂકરને આપણે એક સાઈડ પર મૂકીશું હવે એક તપેલીને આપણે ગેસ પર ચઢાવી દઈશું અને તપેલીમાં આપણે એક કપ ભરીને ખાંડ નાખીશું તો લાપસીમાં એક કપ ઘઉંના ફાળા હોય તો એની સામે આપણે એક કપ ભરીને જ ખાંડ લેવાની છે અને ત્રણ કપ પાણીનો ઉપયોગ કરવાનો છે તો તપેલીમાં આપણે ખાંડ નાખી દઈશું અને હવે આપણે આમાં અડધો કપ ભરીને પાણી નાખીશું એટલે કે ત્રણ કપ પાણીમાંથી અઢી કપ પાણી આપણે ઘઉંના ફાળા બાફતી વખતે નાખ્યું હતું અને અડધો કપ પાણી આ રીતે આપણે ખાંડમાં નાખીએ છીએ તો ખાંડ આપણી ઓકળી જાય ત્યાં સુધી આપણે હલાવી લઈશું અને ગેસની ફ્લેમને આપણે હાઈ જ રાખવાની છે તો લાપસી બનાવવાની રીત બધાની અલગ અલગ હોય છે ઘણા બધા શું કરે છે કે ઘઉંના ફાળા કુકરમાં બફાઈ જાય ત્યારબાદ કુકરમાં ડાયરેક્ટ ખાંડ નાખી દે છે અને ત્યારબાદ ધીમી આંચ પર જ લાપસીને ચડવા દે છે પણ એમાં શું થાય છે કે લાપસી આપણી અમુક વખત ચીકણી થઈ જાય છે તો અમુક વખત ખીલેલી ખીલેલી નથી બનતી અને ક્યારેક ચવડ પણ થઈ જાય છે પણ તમે આ રીતે બનાવશો તો તમારી લાપસી બહુ જ પરફેક્ટ બનીને તૈયાર થશે તેથી તમે વિડીયોને આખો જરૂરથી જોજો તો જો આપણી ખાંડ સરસ ઓગળી ગઈ છે અને ખાંડની આપણે કોઈ ચાસણી નથી બનાવવાની ખાંડને ખાલી ઓગાળવાની જ છે ખાંડ ઓગળે એટલે એક ચમચી ઇલાયચી પાવડર નાખીને એક ઉભરો આવવા દઈશું અને ત્યારબાદ આપણે આને સીધા જ ઘઉંના ફાળામાં નાખી દેવાનું છે તો તમે આ રીતે અલગથી ખાંડ ઓગાળીને લાપસીમાં નાખો ત્યારે તમારી લાપસી બહુ સરસ ખીલેલી ખીલેલી બને છે સારી રીતે આને આપણે ઉપર નીચે કરીને હલાવી લઈશું અને અત્યારે આપણે ગેસની ફ્લેમને હાઈ જ કરી દેવાની છે અને સારી રીતે એને હલાવતા જવાનું છે જેથી આમાં ગાંઠાવાઠા પડ્યા હોય તે તૂટી જાય તો જો સારી રીતે મેં એને હલાવી દીધું છે તો હવે આપણે ગેસની ફ્લેમને બિલકુલ સ્લો કરી દેવાની છે અને સ્લો ફ્લેમ પર જ ઘઉંના ફાળા બધી ચાસણી એબ્ઝોર્વ કરી લે ત્યાં સુધી આને કવર કરીને થવા દઈશું તો આપણે કૂકરનું ઢાંકણ ઉપર ખાલી મૂકવાનું જ છે એને બંધ નથી કરવાનું તો દસથી બાર મિનિટ આને સ્લો ફ્લેમ પર આપણે થવા દઈએ અને વચ્ચે એક બે વખત આપણે હલાવી પણ લેવાનું છે જેથી કે આપણી લાપસી નીચેથી ચોંટી ના જાય તો ચાલો હવે આપણે ખોલીને જોઈ લઈશું તો તમે જોઈ શકો છો કે જેટલી પણ ચાસણી હતી તે ઘઉંના ફાળાએ સરસ રીતે એબઝોર્વ કરી લીધી છે જો તમને આમાં ચાસણી જેવું લાગતું હોય તો એકથી બે મિનિટ સ્લો ફ્લેમ પર એને વધુ થવા દો તો લાપસી આપણી બિલકુલ પરફેક્ટ થઈ જશે તો સરસ મજાની લાપસી આપણી અહીંયા તૈયાર થઈ ગઈ છે અને ઘી પણ આમાંથી છૂટું થઈને સાઈન થવા લાગ્યું છે અને તમે જોઈ શકો છો કે એક એક દાણો આનો સરસ ખીલેલો ખીલેલો અને એકદમ છૂટ્ટો છૂટ્ટો છે અને સાથે જ આપણી લાપસી એકદમ સોફ્ટ પણ બની છે તો ચાલો ગરમ ગરમ લાપસીને આપણે સર્વ કરી લઈએ તો જો તમારી લાપસી ચવડ થઈ જતી હોય કે પછી ચીકણી થઈ જતી હોય અથવા તો લાપસી સારી ના બનતી હોય તો તમે એક વખત આ રીતે જરૂરથી બનાવજો તો તમારી લાપસીનો એક એક દાણો સરસ ખીલેલો ખીલેલો બનશે અને લાપસી પણ તમારી ખૂબ જ સરસ બનશે અને જો તમે લાપસી લાપસી પહેલી જ વખત બનાવી રહ્યા હોય તો 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 આ રીતથી તમે બનાવશો તમારી ક્યારેય બગડે નહીં આજની મારી લાપસીની રેસીપી સારી લાગી હોય ગમી હોય અને યુઝફુલ લાગી હોય તો તમે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને સાથમાં રહેલી ઘંટીને પણ તમે જરૂરથી દબાવી દેજો જેથી આવા જ અવનવા રેસીપીના વિડીયો તમને મળતા રહે તો ચાલો મળીશું એક નવી રેસીપીની સાથે ત્યાં સુધી આવજો